વેલકમ બેક. તો હાલમાં ચર્ચા ચાલી રહી છે પોલીસ હાર્ટ હેલ્પલાઈનને લઈને, જે રંગ લાવી છે આ સમગ્ર સુવિધા, તેને લઈને જ આપણે ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે પીડિત મહિલા ફરી એકવાર જોડાઈ રહી છે, તેમની પાસે જઈએ અને જાણીએ તેમની જે આપવીતી છે, ઘટના છે. જે આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે આપની જે સાથે અત્યાચાર થતો રહ્યો, સાથે સાથે આપણે જણાવી રહ્યા હતા કે આ સમગ્ર જે સતર્કતા દાખવી છે, હેલ્પલાઈનનો આપણે યુઝ કર્યો છે, આપને કેવી રીતે આ સમગ્ર માહિતી મળી હતી અને ક્યાંથી માહિતી મેળવી હતી આપે? જી જણાવો, આપ શું કહી રહ્યા છો? મેં લગભગ 15 દિવસ પહેલા સંદેશની પૂર્તિમાં જે મધુરી મારા ખ્યાલથી આવે છે એમાં હેલ્પલાઈન નંબર, કે કોઈ પણ લેડી એટલી તકલીફમાં હોય તો ઇમિડિયેટલી કરી શકે છે. તો મારે જેની સાથે લગ્ન થયેલા હતા એ છોકરો અવારનવાર મારા ત્યાં આવીને મને ગાળા ગાળી કરતો હતો, અને છેલ્લા અઠવાડિયે મેં એમ ટ્રાય કર્યો હેલ્પલાઈનનો, તો લાગી પણ ગયો. અને સામેથી કંટ્રોલ રૂમમાં તરત જ પાછો ફોન આવ્યો, તો કે તમે શાના માટે કરે છો? મેં કીધું આને આગળ કંઈક કોડવર જોડવાનો આવે છે કે ડાયરેક્ટ છે? તો મને સામેથી ભાઈ સર બોલવા લાગે કે આવી રીતે તકલીફમાં હોઉં ત્યારે જ કરવાનો હોય. મને કે કોઈ તકલીફમાં? મેં કીધું નહીં સર. પણ એ જ પછી મારે પરમ દિવસે જ મારી સાથે જે ઘટના બની છે તો હું જ જાણી શકું છું. જી જી રઝનબેન, જે પ્રમાણે એમને હેલ્પલાઈનનો નંબર યુઝ કર્યો, વાપર્યો, અને જે પ્રમાણે તેમને સતર્કતા, કહી શકાય કે માહિતી મેળવી અને એક સતર્કતા દાખવી, મારે કેવું છે, જસ્ટ એમનો જે પ્રોસેસ થયો તમને સમજાવું. કે પહેલા એમનો ફોન આવ્યો, અમારા એક લોકેન્દ્રસિંહ અમારા પોલીસ ઓપરેટર છે, એમને એમનો ફોન લોકેન્દ્રસિંહજીએ લીધો. અને એમને જ્યારે ફોન લીધો ત્યારે 30 સેકન્ડની મારી પાસે રેકોર્ડિંગ છે, જેમાં કહેવાય અમે સાંભળ્યું, જે લોકેન્દ્રસિંહે સાંભળ્યું હતું, અને પછી અમે સાંભળ્યું કે બેન કોઈ જોડે ઝઘડતા હતા કે મારા 5 લાખ રૂપિયા આપી દો, તમે ખોટા મારા 5 લાખ રૂપિયા લીધા છે, 5 લાખ રૂપિયા લઈને મને મારો છો. અને પછી એ બેને એવું બી રડતા હતા બેન, એટલે લોકેન્દ્રસિંહે બી સાંભળ્યું કે બેન રડતા હતા. અને પછી બેનના હાથમાંથી કોઈકે મોબાઈલ જૂઠવ્યો, એટલે આ બેને કીધું બી કે મારો મોબાઈલ મને આપી દો, મોબાઈલ મને આપી દો. એટલે અમારા જે પોલીસ ઓપરેટર હતા એને આ બધું સાંભળ્યું, એને જેવું આ સાંભળ્યું અને ફોન 30 સેકન્ડની અંદર કટ થઈ ગયો. એટલે લોકેન્દ્રસિંહજીને લાગ્યું કે ના, આ કંઈક લોચો લાગે છે. એટલે એમને પાછો ફેર બેનને ફોન કર્યો, ફોન કપાયો, ત્રીજી વાર ફોન કર્યો, ફોન કપાયો. લોકેન્દ્રસિંહજીને ખબર પડી ગઈ કે આ બેન પ્રોબ્લમમાં છે, એટલે તરત એમને લોકેશન મંગાવ્યું. 10 થી 12 મિનિટ લોકેશન આવતા લાગી, અને જેવું લોકેશન મળ્યું એટલે એમને તરત સતર્કતા વાપરી અને નજીકની એમના જે વાયરલેસ જે ડિસ્પેચિંગનો રૂલ હોય એ રીતે કર્યું. ચિઠ્ઠી લખી, ચિઠ્ઠીમાં ખાસ લખ્યું કે તમે સાયરન વગાડીને જોજો. ચિઠ્ઠીમાં ખાસ લખાયું કે આ 500 મીટરનું રેડિયસ છે, કારણ કે આપણે સેલ ટાવર આવ્યો છે. અને જેવું આ બધું આવ્યું એટલે તરત એમને પીસીઆર ત્યાંથી ડિસ્પેચ કરી. જી હાલમાં આપણી સાથે કોલર જોડાઈ રહ્યા છે ભાવનગરથી. જણાવો આપનું મંતવ્ય, શું કહેવા માંગો છો આપ? જી જણાવો, આપ શું કહેવા માંગી રહ્યા છો? લાગે છે તેમની સાથેનો સંપર્ક નથી થઈ શક્યો. ભાવનાબેન, આ જ વસ્તુ હું આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણેની સતર્કતા છે અને જે પ્રમાણેની માહિતી મેળવી છે, અન્ય મહિલાઓએ પણ આ પ્રકારની જે માહિતી છે મેળવતા રહેવું જોઈએ. કારણ કે સમયસર જ્યારે આ પ્રકારની જ્યારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ ઘટનાઓમાંથી બહાર આવવા માટે, ખાસ તો હું પ્રત્યેક બહેનોને મહિલાઓને એક સલાહ આપું છું કે તમે આ 1091 તમારા મોબાઈલમાં ફિટ કરી દો અને એ તરત સ્પીડ ની અંદર લાગી જાય એ પ્રકારે તમે એની વ્યવસ્થા કરો. જી, અને આ સેવાની જી ભાવનાબેન, આ વાત આપની પાસેથી ફરી એકવાર જાણવા માંગીશું. પણ આપણી સાથે એક કોલર જોડાઈ ગયા છે, અનિતાબેન. અનિતાબેન જણાવો, શું કહી રહ્યા છો આપ? જી અનિતાબેન, જી ગીતાબેન, આપ શું પૂછવા માંગો છો અને શું કહેવા માંગી રહ્યા છો આપ? હું આમ કહેવા માંગુ છું, હું પોતે એક બાયોટેક કરું છું, અને હું આવું કઈ કામ હોય તો હું એમાં લોકોને એની પેમેન્ટ માટે અહીંયા છું, તો એવું કઈ કામ કરતું તો બહેનો માટે હું પણ ફ્રી માર્કેટ લડું છું. બહેનોને કઈ પણ પ્રોબ્લેમ હોય તો આ સુરક્ષા સેવા કેન્દ્ર છે, અથવા તો એમાં કઈ જરૂર હોય લોકોને અહીં લગતી મેટર હોય તો હું એના માટે મદદ કરવા માંગુ છું. જી, તેઓ મદદગાર થવા માટેનું કહી રહ્યા છે. અને એટલા માટે જ એ બહેનને ખાસ આપણે કહેવાનું કે તમે મદદગાર થવા માંગો છો તો જે જે બહેનોના સંપર્કમાં તમે આવો છો એને આ જે સેવા છે પોલીસ સેવા 1091 એની માહિતી આપજો. એકવાર જોડાયા પછી કદાચ બહેન બોલશે નહીં તો પણ એને જે કંઈ આજુબાજુ અવાજો આવી રહ્યા છે એ અવાજ દ્વારા પોલીસ એ જાણી શકશે કે એ બહેન કઈ સ્થિતિમાં છે. હમણાં જ રુઝાન બહેને કહ્યું
કે જેવી રીતે ફોન ચાલુ થઈ ગયો અને આ જે પીડિત બહેન આપણી સાથે બેઠા છે એ બહેનના આજુબાજુ થયેલી ઘટના કયા પ્રકારની છે અને કેટલો ગંભીર ઘટના છે એ પોલીસને તરત જ જાણ થઈ જાય છે અને એનું લોકેશન લઈ અને એ પહોંચી જાય છે એટલે આ સેવા માટે પોલીસની જે સક્રિયતા છે એ પણ ખૂબ જ સારી છે અને એને પણ વખાણ પ્રશંસા કરવા જેવું છે એવું ખાસ મારું કહેવું છે આનો ઉપયોગ તમે વિશેષ કરજો જી ચોક્કસથી આ સમગ્ર ચર્ચા છે તેને ફરીકવાર આપણે આગળ વધારીશું પણ હાલ રોકાવું પડશે વધુ એક બ્રેક માટે